सूरत रोड पर पोस्टर लगावनार अने छापनार सहित पांच झड़पाया। त्रणना मोबाइलमांथी उश्केरणीजनक वीडियो पण मळ्या हता। भाजपनी पूर्व राष्ट्रीय प्रवक्ता नुपुर शर्माए करेला विवादित निवेदनने लई देशभरमां मुस्लिम समाज द्वारा विरोध प्रदर्शन कराई रह्युं छे। त्यारे चार दिवस पहेला सूरतमां रोड पर पोस्टर लगावी अने वीडियो वायरल करी कोमी हिंसा ભડકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। પોલીસે વિડીયો આધારે પોસ્ટર લગાડવાને છાપનાર અને સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરનારની પાંચની ધરપકડ કરી છે। પાછી આરોપી કોર્ટમાં રજૂ કરાતા એક દિવસ રિમાન્ડ મેળવવામાં આવ્યા છે। અત્ર ઉલ્લેખનીય છે કે ત્રણ આરોપી મોબાઈલમાં ઉશ્કેરીજનક વિડીયો પણ મળી આવ્યા છે। નુપુર શર્માની વિવાદિત ટિપ્પણીને લઈ સુરતમાં પણ વિરોધ થઈ રહ્યો છે। નાનપુરા કાદરસાની નાળમાં રોડ પર નુપુર શર્માના ફોટા ઉપર બુટપ્રિન્ટના છાપવાવાળા પોસ્ટર, બે શખ્સોએ ચોંટાડી મેસેજ સાથેના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો। મેસેજમાં લખ્યું કે ભાઈ 40-50 પોસ્ટર જો છપે ઉસસે કામ નહીં હુઆ, અબ જ્યાદા છપાને પડેગે, યુપી ઓર ઝારખંડ જૈસા કરના હૈ। વિડીયોને આધારે અઠવા પોલીસ જાતે ફરિયાદ બનાવીને ત્રણ યુવકોની ધરપકડ કરી છે। પોલીસે જણાવ્યું કે મોહમ્મદ તૌફિક શેખ અને સદામ સૈયદ પોસ્ટર ચોંટાડતા હતા, જ્યારે નુપુર શર્માને પોસ્ટર નાનપુરા પ્રિન્ટિંગ ઇમરખાનના પઠાણે છાપ્યા હતા। ઇમરાને નાનપુરામાં રહે છે, જ્યારે તૌફિક અને સદામ કાદરશાની નાળમાં રહે છે। નુપુર શર્માનો વિરોધ થકી શહેરમાં કોમી હિંસા ભડકાવવાના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ અપલોડ કરનાર શાહરૂખ સલીમ ખાન અને શેર મોહમ્મદ તેમજ મોહમ્મદ અંસારીની ધરપકડ કરી હતી। આ તમામ પોલીસે કોર્ટમાં રજૂ કરી એક દિવસની રિમાન્ડ મેળવી પૂછપરછ કરી કોમી હિંસા ભડકાવવાના પાછળના પડદા પાછળ કોણ છે તે અંગેની તપાસ હાથ ધરી છે। ગઈકાલે અઠવા પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ થયો છે આઈપીસીની વિવિધ કલમો હેઠળ, જેમાં એક બનાવ જે છે નાનપુરા વિસ્તારમાં જે છે ત્યાં એક બનાવ બનેલો હતો રાત્રિમાં, જ્યાં નુપુર શર્માના પોસ્ટર જે છે ત્યાં રોડ ઉપર છોટાડવામાં આવેલા હતા અને પછી એ વિડીયો બનાવીને અને બે કોમ વચ્ચે જે દ્વેષભાવ ઊભો થાય અને કોઈ કોમી બનાવ બને એ રીતે વિડીયો અને પછી મેસેજ પણ જે છે વાયરલ કરેલ હતા, જેમાં જે છે આ કોઈ વધારે હિંસા થાય આ બધી વસ્તુના લીધે જે છે પોલીસને જ્યારે આ ખબર પડી તો તાત્કાલિક જે છે એમાં ગુનો નોંધીને ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવેલ છે અને અત્યારે જે છે આગળની કાર્યવાહીમાં ચાલુ છે। જે તપાસ જે ગુનો દાખલ થયો છે એમાં ત્રણ નામજોગ આરોપી છે અને પછી આગળની તપાસમાં જે જે લોકોના કોઈ રોલ આવશે તો એ લોકોને પણ જે છે આગળમાં લેવામાં આવશે। સોશિયલ મીડિયા મારફતે કયા વિડીયો પોસ્ટ કરવામાં આવ્યા હતા, કેટલા લોકોને પોસ્ટ કરાયા છે અને કઈ રીતના આરોગ્ય પૂરું પ્રિપ્લાનિંગ કર્યું હોય એવું તપાસમાં આવ્યું છે? ગઈકાલે એનો જે ગુનો છે દાખલ થયો છે અત્યારે તપાસ ચાલુ છે। જે પ્રાથમિક રીતે હતો વસ્તુ કે લોકો વિડીયો બનાવેલ હતો અને પછી સ્ટેટસ ઉપર પણ લગાવેલ હતો અને અમુક લોકોને મોકલેલો પણ હતો અને ચેટ પણ કોઈને મોકલેલ હતી, તો આ બધી વસ્તુના લીધે જે છે અત્યારે તપાસ ચાલુ છે અને ગુનો દાખલ થયેલો છે। સુરતમાં આ પ્રકારની ઘટનાને લઈને પોલીસ કઈ રીતની સતર્કતા દાખવી રહી છે, કારણ કે બહાર રાજ્યોની અંદર આ પ્રકારની હિંસા ફાટી નીકળી છે, ત્યારે પોલીસ કઈ રીતના એલર્ટ છે? પોલીસ આ બધી વસ્તુના અલગ અલગ એંગલ્સમાં અલર્ટ છે। આમાં જે રીતે વાત કરી છે કે આ પોલીસના ધ્યાને જ્યારે આ મેટર આવેલ કે એવી કોઈ કોમી બનાવમાં એ લોકો ટ્રાય કરી રહ્યા છે, તો તાત્કાલિક પોલીસે એક્શન લઈને એ લોકોને ધરપકડ કરી છે। આગળમાં પણ લોકો એવી કોઈ વસ્તુ નહીં કરે અને કોઈ એના લીધે કોઈ અફવા અને કોઈ રૂમર્સ પણ નહીં ફેલાવે, આ પોલીસ તરફથી પણ જે છે બધા લોકોને સૂચન છે। વિડીયોમાં શું ઉલ્લેખ કરાયો છે અને આરોપીનો બેકગ્રાઉન્ડ શું છે? જે વિડીયોમાં જે છે એ લોકો ત્યાં પોસ્ટર જે છે લગાવેલા છે એના મતલબ એ ત્યાં એ પોસ્ટરમાં બે ત્રણ લોકો અને બીજા લોકો પણ જે છે જોવા મળે છે અને એના પછી જે હું ચેટની વાત કરી કે જેને મેસેજ કરેલો હતો જેને પાસેથી પોસ્ટર છપાવેલા હતા એને પણ વધારાના પોસ્ટર છપાવવા માટે અને બીજી રાજ્યોમાં જે રીતે હિંસા થઈ એ રીતે હિંસા કરવાના જે ઈરાદા સાથે આ બધી વસ્તુ કરેલ હતી। અત્યારે આરોપીને જે છે એ પોલીસ કસ્ટડીમાં છે અને બધી જે બેકગ્રાઉન્ડને બધી અત્યારે તપાસ ચાલુ છે। પોલીસ દ્વારા ડેલી સતત એમાં પેટ્રોલિંગ ચાલુ છે અને અત્યારે પણ જે છે અમારે દ્વારા ફૂટ પેટ્રોલિંગ, બાઇક પેટ્રોલિંગ અને અમારી જે વ્હીકલ્સ છે એ બધા જે છે અલગ અલગ વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ 24/7 ચાલુ છે। ગુપ્તચરના આદેશના પગલે ધાર્મિક સ્થળો પર કઈ રીતે વ્યવસ્થા? જે પેટ્રોલિંગની વાત કરી છે અને બધી જગ્યા જે છે પોલીસ આમાં નજર રાખેલ છે અને કોઈ પણ બનાવ નહીં બને એની ભાગરૂપે બધી તકેદારી લેવામાં આવી રહી છે।